ડીસા નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આગામી ચૂંટણીમાં રાજકીય લાભ ખાટવા માટે ઉતાવળિયા બનેલા ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા શહેરમાં તેમના શાસનમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોની સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી હતી ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીએ પોતાની આ સાફલ્ય ગાથા રજૂ કરવામાં વધારે પડતા ઉતાવળિયા થઈ તેમણે શહેરમાં જે કામો થયા જ નથી તેવા કામોને પોતાની વિકાસ ગાથા સાથે જોડી દીધા છે અને એટલું જ નહીં પરંતુ નગરજનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો છે ડીકે ન્યૂઝ ચેનલ દ્વારા ગઈકાલે બતાવવામાં આવ્યું હતું કે ડીસા નગરપાલિકા દ્વારા પિંક સિટી સોસાયટીનો રોડ તૈયાર કરી દીધો હોવાનું દર્શાવ્યું છે તે માર્ગની અમે જ્યારે મુલાકાત લીધી ત્યારે આ માર્ગ ઉપર ધૂળ ઉડતી નજરે પડી હતી આ માર્ગ ઉપર જ્યાં સીસી રોડનું કામ જ નથી થયું તેવા કામનો પણ જસ ખાટવાનો પાલિકા પ્રમુખે પ્રયાસ કર્યો છે ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા વર્તમાનપત્રમાં આપવામાં આવેલી જાહેરાત બાદ હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે તેમણે જે કરોડોના ખર્ચે એકસો એકોતેર વિકાસ કામો દર્શાવ્યા છે તે સાચા છે કે કેમ આપણે જોયું કે પિંક સિટી વિસ્તારમાં તો માર્ગ નથી બન્યો અને પાલિકા પ્રમુખે મોટા ઉપાડે વર્તમાનપત્રમાં જાહેરાત પણ આપી દીધી ત્યારે આવું પાલિકા પ્રમુખે એક જગ્યા ઉપર નથી કર્યું આવા ઘણા વિકાસ કામો છે કે જે થયા જ નથી અને પાલિકા પ્રમુખે પોતાના નામે ચડાવી દઈ ધડ માથા વગરની સાફલ્ય ગાથા રજૂ કરી હતી આજે આપણે અન્ય એક વિસ્તારની વાત કરીએ તો આજે આપણે પાલિકા પ્રમુખ દ્વારા જે વિકાસ કાર્યોની ગાથા રજૂ કરી છે તેમાં એકસો એકત્રીસ નંબરની આઈટમમાં ડોક્ટર જયેશ શાહના દવાખાનાથી શ્રીનાથજીની હવેલી સુધીના માર્ગને તેર લાખ આઠ હજાર છસો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ અહીં જ્યારે અમારી ટીમ પહોંચી રૂબરૂ મુલાકાત લીધી ત્યારે અહીં પણ પિંક સિટીની જેમ કોઈ જ સીસી રોડ જોવા મળ્યો ન હતો અને ધૂળ ઉડતા માર્ગ ઉપર લોકો વાહન હંકારતા નજરે પડ્યા હતા ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ જેવા જવાબદાર વ્યક્તિ જે રીતે ડીસાના સમજુ નગરજનોને આટલી સરળ રીતથી છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ખૂબ જ શરમજનક કહેવાય મોટા મોટા દાવા કરતા ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા જે રીતે વિકાસ કાર્યોની ની સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી છે તે સાફલ્ય ગાથા ઉપર કેટલો વિશ્વાસ કરવો તે પણ હવે મોટો પ્રશ્ન પેદા થઈ ગયો છે ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા આવી ખોટી રીતે રજૂ પૂરા એક હજાર કાર્યો જાહેર કરી દેવા હતા ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા આવી ખોટી રીતે સાફલ્ય ગાથા રજૂ કરવી હોય તો એકસો એકોતેર કાર્યો સુકામ જાહેર કર્યા જૂઠા કામો જ બતાવવા હતા તો પૂરા એક હજાર કાર્યો જાહેર કરી દેવા હતા ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ધારાસભ્યના નિવાસસ્થાન પાસે જ કાગળ ઉપર તેનું નવીનીકરણ ચિત્રી દેવાતું હોય તો શહેરના અન્ય વિસ્તાર અને સામાન્ય નાગરિકોના વિસ્તારમાં કેટલા કામો થયા હશે તે પણ એક સવાલ છે ગઈકાલે બીકે ન્યૂઝ ચેનલમાં આપને અમે બતાવ્યું હતું કે પિંક સિટી અમે સ્થળ ઉપર મુલાકાત લીધી તો ત્યાં રોડ બનેલો ન હતો પણ એમને એક દૈનિક પેપરમાં જાહેરાત આપી હતી કે રોડ બની ગયો છે આજે અમારી ટીમ પહોંચી છે ડૉક્ટર સાથી હવેલી તરફ જતા રસ્તા ઉપર આપ જોઈ શકો છો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા રોડનું કોઈ ઠેકાણું નથી અહીંયા કોઈ રોડ બન્યો હોય એવું પહેલાં બી હોય એવા કોઈ અવશેષ જ નથી આ રોડનું એ જ દૈનિક પેપરમાં આ રોડ માટે પણ દાવો કરવામાં આવ્યો છે કે આ રોડ બની ગયો છે આવું પ્રમુખ દ્વારા ડીસાના ઘણા રોડોનું જ્યાં રોડ સ્થળ ઉપર જાત તપાસ કરતા રોડ બન્યા નથી અને તેમણે દાવો કર્યો છે કે બધા રોડ બની ગયા છે ડીસાથી બીકનુ ચંદન માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ